પ્રેઝ ધ લોર્ડ ફરીથી એકવાર તમારું સ્વાગત છે વાસ્તવિકતા સંગ્રહના સંદેશ સાથે અને આ પુસ્તકના લેખક છે રેવરન્ડ ડોક્ટર ક્રિસ ઓયાકિલોમી જે પુસ્તક 2000 થી વધુ ભાષાઓમાં અનુવાદિત પુસ્તક છે અને આજનો સંદેશ ઘણો ઉત્સાહજનક છે એ કહે છે આત્માની પૂર્ણતા તે જે મારા પર વિશ્વાસ કરે છે શાસ્ત્ર પ્રમાણે છે તેના પેટમાંથી જીવન પાણીની નદીઓ વહેશે યોહાને લખેલી સુવાર્તા 7મો અધ્યાયને 38મો વચન કોઈ પણ ખ્રિસ્તી શા માટે આ વાંચશે અને હજુ વધુ શક્તિ અથવા બમણા અભિષેક માટે પૂછશે તે વિરોધાભાસ છે તમારી પાસે તેની પૂર્ણતામાં આત્મા રહે છે અભિષેક એ પવિત્ર આત્માની શક્તિ અને હાજરીની અસર છે જ્યારે આ તમારામાં કાર્યકારી વ્યક્તિત્વ હોય ત્યારે પ્રભાવ માટે કેમ પૂછો છો હાલેલુયા કહે છે કે તમારી અંદર જ્યારે પવિત્ર આત્મા વસે છે તો તમે પ્રભાવ માટે કેમ પૂછો છો પ્રેઝ ધ લોર્ડ પવિત્ર આત્મા ઈશ્વરનું સામર્થ્ય શક્તિ અને ડાપણ છે તે કૃપાનો આત્મા છે અને એક વ્યક્તિ તરીકે તે તમારામાં રહે છે તેમણે તમારા અસ્તિત્વની સંપૂર્ણતા સાથે તેમનો નિવાસ કર્યો તેમના મહિમા અને શક્તિની પૂર્ણતા તમારામાં અને તમારા દ્વારા મુક્તપણે વ્યક્ત થવી જોઈએ પ્રેઝ ધ લોર્ડ એ કહે છે કે તમારી બુદ્ધિ પરમેશ્વરની બુદ્ધિ છે જે તમારી અંદર રહે છે તેનું સામર્થ તેનું ડાપણ તેની શક્તિ તમારી અંદર રહે છે પવિત્ર આત્માના સ્વરૂપમાં તમારામાં પવિત્ર આત્મા તમને માણસ કરતા વધારે બનાવે છે તમારામાં દૈવીય ઉર્જા કાર્યરત છે તે ભસ્મ થતું નથી તેને ફરીથી ભરવાની પણ જરૂર પડતી નથી તેથી તમારી શારીરિક ક્ષમતા દ્વારા મર્યાદિત રહેવાનો ઇનકાર કરો હાલેલુયા તમારી સંભાવનાઓ અમર્યાદિત છે પવિત્ર આત્મા તમારામાં એવા પરિણામો પ્રાપ્ત કરવા માટે પ્રબળતાથી કાર્ય કરે છે જે માનવીય ક્ષમતા અને સમજની બહાર હોય હાલેલુયા કોલોસીયનો પુસ્તકનો પહેલો અધ્યાય તેનો 29મો વચન હંમેશા તમારા જીવનમાં આની ખાતરી કરો કે પવિત્ર આત્મા તમારી અંદર એવા કાર્યો કરશે જે મનુષ્યની સમજ શક્તિની બહાર હશે અને જ્યારે તે થશે ત્યારે તમે એક વિશ્વ માટે આશ્ચર્ય બની જશો પ્રેઝ ધ લોર્ડ ફિલિપીનું પુસ્તક તેનો બીજો અધ્યાય 13મું વચન કહે છે કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે એ તો ઈશ્વર છે ઈશ્વર તે તમારામાં કાર્ય કરે છે તે પવિત્ર આત્મા છે તે તમને કાર્યવંત થવા માટેનું કારણ બને છે અને તમારી અને પછી તમને પિતાની ઈચ્છા કરવા માટે આગળ ધપાવે છે અન્ય ભાષામાં બોલવા અને વચન પર મનન કરવા દ્વારા તમે તેની શક્તિને પ્રવાહ કરી શકો તમારા જીવનમાં હાલેલુયા કેવી રીતે આ પવિત્ર આત્મા તમારી અંદર રહે છે જે પરમેશ્વરની સામર્થ્ય તેની શક્તિ તેનું ડાપણ છે અને તે તમારામાં અદ્ભુત કામો કરી શકે છે પણ આ પવિત્ર આત્મા ત્યાં સુધી કાર્ય નહીં કરે જ્યાં સુધી તમે તેને એક્ટિવેટ નહીં કરો અને તેની સાથે કામ કરવાની રીત છે તેને આ વસ્તુ એક્ટિવેટ કરવાની રીત છે કે તમે અન્ય ભાષાઓમાં બોલો અને આ વચનો ઉપર મનન કરો હાલેલુયા મને વિશ્વાસ છે કે તમે આ પવિત્ર આત્માની સામર્થ્ય તમારી અંદર રહી છે કામ કરી રહી છે તમારી અંદર પ્રેરણા આપી રહી છે તમારી અંદર પરિણામો ઉત્પન્ન કરી શકે છે તેને કાર્યરત કરવા માટે તમે તૈયાર છો તો આ કબૂલાત મારી સાથે બોલી શકો છો હું શક્તિ કૃપા અને મહિમાથી ભરેલો છું કારણ કે પવિત્ર આત્મા ભરપૂરીપણામાં મારામાં રહે છે તે મારી ક્ષમતા અને મારા જીવનની શક્તિ છે હું તેનામાં સંપૂર્ણ છું અને તેનામાં ન્યાયપણા શાંતિ આનંદ અને શ્રેષ્ઠતાને જોઈ રહ્યો છું ઈસુના નામમાં આમેન પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા વધુ અભ્યાસ માટે તો વાંચી શકો જોવાને વાતા 7મો અધ્યાય 38મું વચન અને ગલાતીઓનો પુસ્તક તેનો 5મો અધ્યાય તેના 22મો વચન 23મો વચન પ્રભુ તમને તેના વચનો દ્વારા વધુ ને વધુ આશીર્વાદિત કરતા રહે Thank you so much and God bless you.